અને આ જે રાજીનામા છે, આજે નથી, આ મને લાગે છે કે એક મહિના થઈ ગયું છે, એક મહિના પહેલા રાજીનામું આપ્યું છે. સર, એના અમુક સાધનોનો અભાવ છે, ખાસ કરીને ન્યુરોસર્જરી વિભાગના જે સાધનો છે એનો અભાવ જોવા મળે છે. હું હમણાં કીધું કે આ જે ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ જે પીડી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું છે, આ વેલ એસ્ટેબ્લિશ છે, આ બહુ સરસ મજાનું કામ કરે છે. અને જ્યારે PMSSY બિલ્ડિંગ બન્યું ત્યારે ત્યાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવી ગયું છે. એટલે જે પહેલાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ તો ઓલરેડી અહીંયા અવેલેબલ છે, અને અમુક જે ડિસ્પોઝેબલ જે હોય, અને આ જે પરચુરનવાળું આપણે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ, આ તો વચ્ચે વચ્ચે આવતા હોય. એટલે ઇન્સ્ટ્રુમેન્ટનું કારણે જે રાજીનામાની વાત તમે કહો છો, આ ટોટલ આધારહીન છે, નિરાધાર છે. આ ઓલાનું જે ન્યુરોસર્જન સાહેબ જે સહ પ્રાધ્યાપક જે હતા રિઝાઇન કર્યું છે, આનું કારણ પૂર્ણતઃ પર્સનલ છે, પૂર્ણતઃ વ્યક્તિગત છે. જો આપને એવી રીતે થાય કે અહીંયા મહેકમ હોય, મહેકમમાં પ્રાધ્યાપકથી લઈને સહ પ્રાધ્યાપક, મદદરીસ પ્રાધ્યાપક, રેસિડેન્ટ બધા હોય, અત્યારે 3 ન્યુરોસર્જન આપના પાસે છે, અને સરકારશ્રીનું નિયમ મુજબ આપના જે વેકેન્સી હોય આ કોલેજ સાઇડમાં હોય અથવા હોસ્પિટલ સાઇડમાં હોય, આ રેગ્યુલરલી મોકલતા હોઈએ, અને અહીંયા રેગ્યુલરલી ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ પણ થતી હોય, એટલે જ્યારે જગ્યા અહીંયાથી ખાલી જશે અહીંયા એપોઇન્ટમેન્ટ થઈને તરત જ આવી જશે. એને હું હમણાં કીધું કે અત્યારે 3 ન્યુરોસર્જન આપના પાસે છે, અને સાથે સાથે જે સર્જરી ડિપાર્ટમેન્ટ છે, આ સર્જરી ડિપાર્ટમેન્ટથી રેસિડેન્ટ પણ રોટેશન વાઇઝ જ્યાં જતા હોય, એટલે અત્યારે જે સારવાર છે સારવારમાં કોઈ પણ મુશ્કેલી નહીં થાય.